हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 ना विषय गुजरातीमां एक व्याकरणनो नवो टॉपिक भणवाना छे। गया लेक्चरमां आपणे स्वर, व्यंजन अने ध्वनि विषे वात करेली हती, ते पण तमे सरस रीते समजी गया छो। आजे आपणे वाक्यना प्रकारो विषे अभ्यास करवाना छे। आम तो तमे धोरण 7 सुधीमां वाक्य भणी ज गया छो, निषेध वाक्य, उद्गार वाक्य, साधु वाक्य, एवा बधा तमे वाक्य, प्रश्नार्थ वाक्य तमे बधा भणी गया छो। आज आपणे जे वात करवाना छी ए छे कर्मणी वाक्य, कर्तरी वाक्य, भावे वाक्य अने प्रेरक वाक्य। तो आज आपणे पहेला जे वाक्यना प्रकारो जाणवा होय तो ते पहेला आपणे ए जाणवुं जोईए के वाक्य एटले शुं। जो आपणने वाक्य एटले खबर पड़ी जाय ने तो आपणे वाक्यना प्रकारो शोधता आपणने जरा पण वार लागती नथी। एटले सौ प्रथम आपणे जोईए के वाक्य एटले शुं। तो तमने जो हे कि वाक्य एटले खबर है कि दरेक पदों शब्द गोठवी दीधेलो त्यार पछी जे बनी जातु होय सीधी लीटी में एक वाक्य कहेवाय। नही विद्यार्थी मित्रों, वाक्य एटले शुं? तो कि वाक्य एटले एवा पदों नो बनेलो समूह के जे कोई चोक्कस अर्थ प्रगट करे छे। शुं करे छे? तो कि चोक्कस अर्थ प्रगट करे छे, जेमांथी जे वाक्यमांथी कई प्रयोजन निकळतो, अर्थ निकळतो, हेतु निकळतो तेने आपणे शुं कहेशुं? वाक्य कहेशुं। तो विद्यार्थी मित्रों, वाक्य एने कहेवाय। हवे आ वाक्य बनाववा माटे आपणे शुं करवुं जोईए? तो कि वाक्य बनाववा माटे पहेला तो पद जरूरी छे। हवे त्यार पछी शुं करवुं? तो कि पदोनी समूह जरूरी छे, पद जरूरी छे, पछी पदनो समूह जरूरी छे। आ ज्यारे पद बधा भेगा थाय त्यारे पदनो समूह बनी जाय छे, અને આ જે પદ સમૂહ ભેગા થાય છે ત્યારે તે ચોક્કસ અર્થ સ્પષ્ટ બને, પ્રગટ થાય, એટલે વાક્ય બને છે। હવે આ જે છે એ વાક્ય આપણે કહી શકાય। આપણે શું કરીએ છીએ? તો કે આપણે આગલા લેક્ચરમાં એ વાત કરી હતી ધ્વનિ અને ભણતા હતા ત્યારે, ધ્વનિને સ્વર કે વ્યંજન ભણતા હતા ત્યારે, કે ભાષામાં નાનામાં નાનો એકમ છે ને એને ધ્વનિ કહેવામાં આવે છે। અને આ જે ધ્વનિઓની બનેલી છે, આપણે વાત કરી હતી ને કે ક છે, વ્યંજન છે, તો એની સાથે એક સ્વર ભેગો થઈ જાય છે, મેળવી દે છે, ત્યારે આપણું પૂર્ણ ક બને છે, એવી વાત કરી હતી। તો કે આ જે ધ્વનિઓ છે એ ભેગા થાય છે ત્યારે એક વર્ણ બને છે, વર્ણ એટલે અક્ષર બને છે, અને આ જુદા જુદા વર્ણો ભેગા થાય ત્યારે શબ્દ બને છે, અને આ જે જુદા જુદા શબ્દો ભેગા થાય ત્યારે કોઈ ચોક્કસ અર્થ પ્રગટ થાય તેવો પદ બને છે, અને ત્યાર પછી તે વાક્ય બને છે। તો ચોક્કસ અર્થ પ્રગટ થાય તો જ વાક્ય એને કહી શકાય બને છે। પદોનો સમૂહ અને વાક્યનો અર્થ જો સ્પષ્ટ થાય તો જ વાક્ય બને, કે આ જે પદ છે એ ગમે તે રીતે ભેગો નથી કરી દેવાનો, પણ ચોક્કસ એનો અર્થ નીકળતો હોય તો એને વાક્ય કહી શકાય। તો અહીંયા આપણે તેના થોડા ઉદાહરણો જોઈએ કે વાક્યનો સ્પષ્ટ અર્થ કેવી રીતે નીકળે છે। વાક્ય ગમે તે રીતે ભેગું કરવાથી નથી થઈ જતું, પણ વાક્ય સરસ રીતે જોડવાથી વાક્યનો અર્થ પ્રગટ થાય છે। તો આપણે અહીંયા તેના થોડા ઉદાહરણ લઈ લઈશું, એનો અર્થ કેવી રીતે સ્પષ્ટ થાય। તો અહીંયા પહેલું છે, આજે રવિવાર છે, છે નહીં પણ આપણે એવું વાક્ય લઈએ છીએ રવિવાર છે। બીજું વાક્ય લઈશું, એક એક વાક્ય તરફ તમે ધ્યાન દેજો, બરોબર છે? માનવ દરરોજ સ્કૂલે જાય છે, ત્રીજું વાક્ય જોઈ તો વિદ્યાર્થીઓ મેદાનમાં રમી રહ્યા છે, વિદ્યાર્થીઓ મેદાનમાં રમી રહ્યા છે। ત્યાર પછી આપણે કે જીયાએ લેસ હોમવર્ક કર્યું નથી, જીયાએ આજે હોમવર્ક કર્યું નથી, કર્યું નથી। હવે પાંચમું વાક્ય પણ લઈએ,
કે વિમાન આકાશમાં ઉડે છે. હવે જોઈ તો ને અહીંયા આપણે તો બધા સાદા વાક્ય જ લખી નાખ્યા છે કે દરેક વાક્યનો કોઈ ને કોઈ અર્થ નીકળે છે. રવિવાર છે ભાઈ, તો રવિવાર હોય એટલે રજા હોય એટલે આપણે કહીએ છીએ આજે રવિવાર છે. પણ આ જે વાક્ય છે એને અર્થ તો સ્પષ્ટ થાય છે. તો આ અર્થ છે એ દરેક પદો વ્યવસ્થિત ગોઠવેલા છે એટલા માટે અર્થ થાય છે. હવે આપણે આ વાક્ય છે જુદા જુદા પદ સમૂહના બનેલા છે અને એનો સ્પષ્ટ ઉચ્ચાર અર્થ બની ગયો. પણ હવે જો આ વાક્યને આપણે આ વાક્યમાંથી દરેકમાંથી એક એક શબ્દ લઈ લઈએ અને ત્યાર પછી જો વાક્ય બનાવે એનો કોઈ અર્થ નીકળે છે. તો અહીંથી પેલા વાક્યમાંથી લીધું કે આજે, ઓકે. ત્યાર પછી બીજા વાક્યમાંથી લઈ આપણે કે દરરોજ અથવા તો સ્કૂલ લઈએ, સ્કૂલ આજે સ્કૂલ. અહીંથી ત્રીજા વાક્યમાંથી લઈ મેદાનમાં. રવિવાર દરરોજ રમી કર્યું ઉડે છે. એટલે આવી રીતે કહેવાનો અર્થ શું થાય છે કે ગમે તે રીતે શબ્દોનો વાક્ય પદ બનાવી નાખે તે ચાલે નહીં, કારણ કે તેમાંથી કોઈ અર્થ સ્પષ્ટ થતો નથી. આપણે વાક્ય કેવી રીતે બનાવવું હોય તો કે તેમાંથી કોઈ ને કોઈ અર્થ સ્પષ્ટ થવો જોઈએ. એટલે આ તો આપણે એક વાક્ય કેવી રીતે બનાવી એનો અર્થ કેવી રીતે સ્પષ્ટ થાય તેની વાત કરેલી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ કોઈ ને કોઈ અર્થ પ્રબળ થવો જોઈએ. આમ તો તમે જુઓ ને કે ગુજરાતી ભાષાના વાક્યમાં ત્રણ પ્રકારના પદ મહત્વના છે. હમણાં જ આપણે વાત કરી કે આજે આપણે શેનો અભ્યાસ કરવાનો છે, તો તે ચોક્કસ જે ભાષામાં જે વાક્ય હોય છે તેના પદક્રમમાં ગોઠવાયેલું હોય છે. વાક્ય છે પદક્રમમાં ગોઠવાયેલું તો થાય. તો પદક્રમમાં કેવી રીતે ગોઠવાયેલું હોય તો કે એમાં કર્તા આવી જાય, એમાં કર્મ આવી જાય અને એમાં ક્રિયાપદ પણ આવી જાય. આ ત્રણ પદ જો હોય એ મહત્વના છે, કારણ કે આ વાક્ય બનાવવા માટે આ ત્રણ પદ અત્યંત જરૂરી છે, મહત્વના છે. આ પદને લીધે ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. તો આજે આપણે આ ત્રણેય પ્રકારનો અભ્યાસ કરવાના છે કે કયા વાક્યની અંદર કયા પદનું મહત્વ છે, એટલે તેને ધ્યાનમાં રાખી અને આપણે તે વાક્યને શોધી શકીએ. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ અને ભાવિ પ્રયોગ, આવા જે ત્રણ પ્રયોગ છે તેનો આપણે વાત કરીશું. તમે વિદ્યાર્થી મિત્રો, આમ તો ઘણી વખત જે સાદા શબ્દો બોલતા હો છો તેમાં દરેકમાં વ્યાકરણ આવતું જ હોય છે. વ્યાકરણ બોલવું ખૂબ જ સહેલું પડે છે અને એક ખ્યાલ આપણને હોતો નથી કે આપણે આ વ્યાકરણની ભાષામાં બોલીએ છીએ. સાદા શબ્દ બોલીએ, ક્યારેક મિક્સ વાક્ય બોલીએ છીએ, ક્યારેક સંકુલ વાક્ય બોલીએ છીએ, ક્યારેક પ્રશ્નાર્થ વાક્ય બોલીએ છીએ. પણ આપણને ખબર નથી કે આપણે અત્યારે જે ઉચ્ચાર કરીએ છીએ તે વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ બોલીએ છીએ. આપણે બોલીએ જ છીએ, વ્યાકરણ જેમાં ઉમેરીને બોલીએ છીએ, પણ આપણને ખ્યાલ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ભણવાના છે પ્રકારો એમાં પહેલું છે કર્તરી પ્રયોગ, પછી કર્મણી પ્રયોગ, અને ત્યારબાદ આપણે
આપણે ભાવે પ્રયોગ નો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે ત્રણ પ્રયોગ એવા છે કે જેમાં આપણે વાત કરી તો કર્તરી છે, તો એ શું છે? તો કે એમાં છે કર્તાનું પ્રાધાન્ય. કર્તા એટલે જે કરનાર છે તેને આપણે કર્તા કહીશું. આમાં શું છે? તો કે કર્તાનું પ્રાધાન્ય છે, એટલે એમાં એનું મહત્વ છે. હવે કર્મણીમાં શું થશે વિદ્યાર્થી મિત્ર? તેમાં કર્મનું પ્રાધાન્ય છે, કર્મનું પ્રાધાન્ય છે. હવે આ બે ની કોર પડી જાય તો આ બે ને લીધે અહીંયા છે ક્રિયાપદનું પ્રાધાન્ય. ભાવે પ્રયોગમાં ક્રિયાપદનું પ્રાધાન્ય છે. જો આ બે ની આપણને કોર પડી જાય, કારણ કે નામ ઉપરથી જ કોર પડી જાય, કર્તરી તો અહીંયા કર્તાનું મહત્વ છે, કર્મણી તો અહીંયા કર્મનું મહત્વ છે, અને અહીંયા ભાવે પ્રયોગ છે તો એમાં ક્રિયાપદનું મહત્વ છે. હવે તમે સમજી ગયા હશો કે આજે આપણે જે ભણવાના છે ત્રણ વાત તો કરવાના છે. આ ઉપરાંત એક ચોથો પણ વાક્ય પ્રયોગ છે, જે છે પ્રેરક વાક્ય રચના. આજે એને વિશે પણ આપણે અભ્યાસ કરશું, કારણ કે આપણે ધોરણ આઠ માં આ ચારે ચાર આપણે અભ્યાસ કરવાના છે. હવે આપણે વાત કરીએ, તમે તો મેડમ કહી દીધું કે કર્તા કર્મણી અને ભાવે પ્રયોગ છે. કર્મણી કર્તા અને ક્રિયાપદ ને કેવી રીતે શોધવામાંથી કોને કર્તરી કહી શકાય? તો ચાલો આજે આપણે એ જ વાત કરીશું કે પેલા તો આપણે જોશું કે કર્મણીમાં કોઈ પણ વાક્યમાં કર્તા કેવી રીતે શોધશું, કર્મણી ક્યારે, કર્મ ક્યારે શોધશું અને ક્રિયાપદ ક્યારે શોધી શકાય. ચલો અહીંયા આપણે એક વાક્ય અહીંયા આપણે બનાવીએ છીએ, બરાબર. માનવ દૂધ પીવે છે, જસ્ટ એક પણ ઉદાહરણ આપણે લઈ છે, એક્ઝામ્પલ છે, બરાબર. હવે માનવ દૂધ પીએ છે તો કે કરતા કોણ? જે ક્રિયા કરતો હોય ને એને આપણે કરતા કહેવાય. તો અહીંયા કોણ છે કરતા? તો કે અહીંયા જે કરતા છે એ છે માનવ. તો અહીંયા આપણે લખ્યું કરતા છે, એટલે ખબર પડી જ જાય આપણે. મેં અહીંયા કરતા ગોતી લીધું, કોઈ સંજ્ઞા હોય, કોઈ નામ હોય, એને આપણે શું કહેશું? તો કે કરતા. તો કે દૂધ છે તો એને શું કહેશું? તો એ છે વિદ્યાર્થી મિત્રો કર્મ. અને જે પીવે છે એ છે ક્રિયાપદ. હવે તમે જોયું વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય આપણે શોધી લીધા. એવી રીતે કોઈ પણ આપણે બીજા પણ ઉદાહરણ લઈ શકીએ કે મોહન ગાડી ચલાવે છે. તમને તરત જ લાઈટ થઈ જાય, ખબર પડી જાય, ખબર પડી ગઈ તો મોહન કોણ છે બોલો જોઈ. તો કે કરતા. ગાડી કોણ છે? તો કે કર્મ. અને ચલાવે છે કોણ? તો કે ઈ ક્રિયાપદ થશે. આવી રીતે આપણે વાક્યને શોધી શકીએ છીએ. એટલે આપણે કેવી રીતે ખબર પડે એની હવે આપણે જાણ થઈ કે આપણે જો શોધવું હોય કે કરતા કોણ છે તો કરતાને કેવી રીતે શોધી શકીએ? તો જ્યારે પણ કરતા છે એને કોણથી પ્રશ્ન પૂછવામાં આવે, કોણથી એ કોણથી પ્રશ્ન પૂછે ને, એટલે આપણને ખબર પડી જાય કોણ દૂધ પીવે છે. તો તમે તરત જ કહેશો માનવ દૂધ પીવે છે. કોણ ગાડી ચલાવે છે? તો તમે તરત જ કહેશો કે મોહન છે ભાઈ ગાડી ચલાવે છે. અહીંયા જે કરતા છે એ મુખ્ય બતાવી દીધો છે, એટલે આપણને કરતા કર્મ અને ક્રિયાપદ શોધવામાં મદદરૂપ થાય. તો આવી રીતે આપણે એને શોધી શકાય છે. અને જયારે કર્મણી શોધવું હોય તો ત્યારે શું કરે? તો શું થી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે માનવ દૂધ પીએ છે એની જગ્યાએ તમારે માનવ શું પીવે છે, જો શું નો અર્થ લે શું થી પ્રશ્ન પૂછીએ તો આપણને કર્મણી મળી જાય છે. એટલે જયારે આવી રીતે આમ જોઈએ ત્યારે આપણે આવી રીતે પ્રશ્ન પૂછી અને આપણે કર્તાને શોધી શકી અને કર્મણીને શોધી શકી. અને જયારે ક્રિયા દર્શાવતું હોય છે ત્યારે તેમાં ભાવે વાચક પણ આપણે શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આના હવે આપણે જોઈએ છીએ કે કર્તરી વાક્ય કોને કહેવાય. તો હવે આપણે કર્તરી વાક્ય વિશે અભ્યાસ કરીએ અને કર્તરી વાક્યના થોડાક ઉદાહરણ પણ જોઈએ. જ
જે ભી પ્રશ્ન તમારે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એ તમને ખ્યાલ આવી જાય. કોઈ બનાવવાનું નથી કહેતું, પણ એમાંથી શોધવાનું હોય કે કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ આપેલો છે એમાંથી કર્તરી પ્રયોગ તમે બનાવો, ભાવે પ્રયોગ આપ્યો છે એમાંથી તમે કર્તરી બનાવો. ઓકે, તો આવી રીતે તમારે બનાવવાનું છે. તો હવે આપણે એ જોઈએ.